પ્રેમનું એકાદ પાનું તને સંભળાવીએ. પ્રેમ ચોપડી ચાલે અમારે ભાઈ મોટાની. પ્રેમ વિશે 325 પાના લખ્યા મોટા ગઝલોમાં. આમ લખે તો 5000 પાના થાય. પ્રેમ કોને કહેવાય? અંતે જે પામવા જેવી વસ્તુ એ પ્રેમ. બધું કરીને છેલ્લે પામવાનું નામ પ્રેમ. હરી વાલો હરી વાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે. જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે. જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે. ચલાયું પંથ મુજથી ના હરીના થી ચલાયું છે. મળ્યા કરવાથી તો રહી શકાયું છે. મળ્યા કરવાથી હરિટે કોઈ ભૂતો આ છે ને. આ ચાલુ રાખજે. ખરા મા બાપ જીવન માય મારા તો હરીશો છે. સંભળાય? જીવન માં સર્વ સંભાળ, જીવન માં સર્વ સંભાળ, શી રાખે છે અમારી તે. હરી વાલો હરી વાલો. આવડ્યો તારા પાણીયા ને મને ગાવા. તાડ પ્યાડો છે એમ કરતો હોય. કલાશક્તિ જ અદભુત, કલાશક્તિ અદભુત. પ્રેમનું પાનું 28 આવ્યા આપણે. હૃદયનો, હૃદયના પ્રેમની કલાશક્તિ અદભુત છે. હૃદયથી તમે કોઈને પ્રેમ કરો ને સાહેબ, તમારું થયા વગર રહે નહીં. ક્યારે પ્રેમ થાય એનું કંઈ અડાવડું જોયા વગર કરવું પડે બધું. પ્રેમમાં તો ત્યાગ હોય, પ્રેમમાં જતું કરવાનું હોય, પ્રેમમાં સહન કરવાનું હોય. પ્રેમમાં માગણી ન હોય, પ્રેમમાં લાગણી ન હોય, પ્રેમમાં ત્યાગ જ હોય. હં, તો પ્રેમ કર્યો કહેવાય. મારી હેતવી બેઠી છે કિરણની છોકરી, એને મેં કીધેલું છે ભાઈ રોજ નીચે લખવી, પણ એ બિચારી લખી નથી શકતી. છતાં આપણે પ્રેમ કરવો. પ્રેમમાં તો એવું જોઈએ ને ભાઈ કે હવે તો તારે હવે નહીં આવવાનું, તો લખતી નહીં. ધીરે ધીરે હે કે નહીં, 2 લીટી લખવી, 4 લીટી, એટલું જ ટાઈમ મળે ને. હારીઓ સંભળાય? સંભળાય છે? સંભળાય છે? હલો હલો કરે, સંભળાઈ ગયો? બે મિનિટ ગઝલ પૂરી થઈ જાય. રિંગ આવશે મારે, શું કરવાનું? ફોન ચાલુ કરી દેવો. બંધ કર્યો. હા આવી. સંભળાયું? ચાલો સારું કીધું. ચાલો હવે કરીએ ભજન 10 મિનિટ. હા, હૃદયના પ્રેમની મસ્ત નરી મરદાનગી સીતે. હૃદયનો પ્રેમ મરણીય, મરેલો ના હોય, મર્દ હોય, મરદાનગી વાળો હોય. કારણ કે ત્યાગ કરવાનો છે અને ત્યાગ કરવાનો છે. ભયંકર આફતો સંકટ સહી કેવા જલીએ છે તે. પ્રેમમાં ફના થવાનું હોય, ફનાગીરી. હૃદય, હા,
હૃદય મળવા તણો કેવો ઉમડકો તો ઉછળતો છે, હૃદય ઉત્સાહ આનંદ તણી શેરોશી ફૂટતી છે. સાહેબ તો આવી ગયું ચહેરા ઉપર શેરો ફૂટે આ બાજુ હતું ને. હા હા બરાબર છે. હૃદય મળવા તણો કેવો ઉમળકો તો ઉછળતો હોય, મળવાનું મન થાય જ્યારે મળીએ ત્યારે કેવા ભટકાણ આવેલા બે એ કીધું તો દાખલો. હૃદય ઉત્સાહ આનંદ તણી શેળો ફૂટે, ક્યાં ફૂટે મોઢે આમ ગાલ બાલ ને એમ લાગે આમ કરુણાને યાદ કરી દેવાની એટલે આવી દે શેળો ફૂટતી જોઈ ગયો ત્યારે અંદરથી બહુ નિર્દોષ ઇનોસન્ટ હોય એવું ભૂપ એ ખરું ખોટું પછી ઉર્મિલા જોયું તો ગાંડી થઈ જાય. એની ઘરે ગયા હોય તો આવો બેહો ખાવો નાવો યાદી યાદ કરે ક્યાંય બહુ એવો સ્વભાવ એવો સ્વભાવ એવો સૈડ ફૂટતી હોય બોલેથી કે જે યાદ કરતા હતા સાહેબ કભી કભી ચૂપકે ચૂપકે આયા કરો સાથે વાત બે જણ ચૂપકે ચૂપકે એ બે જાણે હે સૈડ ફૂટે તો આપણે મજા આવે ને જરા વાતાવરણમાં ફુવારો ઉડે. હમણાં એક દિહામે મળી હતી ખરી હું નાકેથી આમ આવતો પણ ધ્યાન નહોતું. હૃદય મળવાની સંભળાય છે ને ભાઈ હૃદય કિરણની વહુની વાત છે ભાઈ. રસ્તા મળી જાય સૈડું ફૂટતી હોય ગમે ત્યારે મળે નહીં ઘરની બહાર નીકળેલી હોય જોઈએ તારે સૈડું સૈડું હૃદય મળવાની ઉત્કટ જે તમન્ના આગમાં શોતે જલી જલીને જીવન સઘળું ખરેખર રાખ બદલે છે. હૃદય મળવાની જે ઉત્કટ તમન્ના છે ભગવાનનું દર્શન કરવાની એ એવી જિજ્ઞાસાની આગમાં એ જલી જલીને જીવન સઘળું ખરેખર રાખ બનાવી દીએ. શેની રાખ બનાવવાની રમેશ? પછી એનું શું કરવાનું? આપણે કામને કાઢ્યો, ક્રોધને કાઢ્યો, મોહને કાઢ્યો, ઈર્ષા કાઢી, ઢગલો કર્યો, લાકડા બીરો હળગાયો, પછી વૈધું હું પાછળ એ ભભૂતિ હોય બાવા લગાડે ને આમ એ પછી હવે આમ બધા ફના ફના આમ કરીને આમ મારી દી હવે અમારાથી વહી ગયું એમ હોય એનો નિયમ સાહેબ નવું જાણવા મળ્યું. અને એ ભસ્મમાંથી શો નવો અવતાર જીવન જન્મ લીએ પાછો પ્રકૃતિ વહી ગઈ અને પુરુષ આવી ગયો નવો જન્મ કામ ક્રોધાદી બધા શાંત થઈ ગયા મનાધિકરણ પ્રાકૃતિક ગુણધર્મોથી મુક્ત થઈ ગયા. અને એ ભસ્મમાંથી અને એ ભસ્મમાંથી શો નવો અવતાર જીવન લે હૃદયના પ્રેમની એવી કલા શક્તિ જય અદ્ભુત છે. પ્રેમમાં બધું આવું હોય જો સરસ સુઈ જાઓ શાંતિથી પાછા. 29 જાગી ગયો પણ હવે અમે હોઈ ગયા મારે ગળું રહી ગયું બસ ભાઈ.